Terus kan dia itu dengan arti yang enggak ini yang bisa menyebabkan arso perkas bisa akibat kekal ini enggak gaya lecet juga apabila nihamit perawatan ini anihamit perawatan bisa bani cukia sih ke perawatan nam dia perkas sih एक अतु नियमित अने बीजो अतु अनियमित जारी प्रकाश ना समांतर किरणों कोई समतल के चढ़ती सपाटी पर आपात थता हो तेरे समतल के चढ़ती सपाटी पर लेसी सपाटी पर जी परावर्तित की जी थता जी किरणों छे ए एक बीजा ने समांतर रहे छे और हमेशा सीधे रेखा में पाचा भरता जोगा मले छे तो एन आदेश देता था नियमित परावर्तन जारी अनियमित परावर्तन ले सु કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો ઢાળવાળી એટલે કે અનિયમિત સપાટી ઉપર પડે છે ત્યારે એ સપાટી પરથી પરાવર્તિત થતા પ્રકાશના જે કિરણો છે એ એકબીજાને સમાંતર લેતા નથી પરંતુ આડાઅવળા જોવા મળે છે તો આ પ્રકારનું પરાવર્તન એને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ તો નિયમિત અને અનિયમિત વિશે આપણે ભણી ચૂક્યા છીએ તો હવે નેક્સ્ટ ટોપિક આવે છે કે ભાઈ પરાવર્તિત પ્રકાશને ફરી વર્તથી પરાવર્તિત કરી શકાય છે એકવાર પરાવર્તિત પ્રકાશને પરાવર્તિત કર્યા પછી પાછો ફરી તે જ પ્રકાશ પરાવર્તિત કરી શકાય છે તો કઈ રીતે તો મિત્ર તમે જાણો છો કે જ્યારે કોઈ તમે રેસરની મુલાકાત લો છો એટલે કે વાળ કપાવવા માટે હેડ રેસર પાસે જાઓ છો ત્યારે તમારા વાળ કપાઈ જાય પછી પાછળના વાળ કેવા કપાણા છે એ ચેક કરવા માટે હેડ રેસર જે છે એ બીજા એક અરીસાની સંકલ્પ પરિસો ઉપયોગ કરી તમારી પાછળ રાખી અને તમને તમારા પાછળના ભાગનું પ્રતિબિંબ દેખાડે છે તો એ સમયે શું થાય છે કે ધારો કે અહીંયા ખુરશી ઉપર રહેલો વ્યક્તિ કે જેના વાળ કપાઈ રહ્યા છે તે પાછળના ભાગ અહીંયા સંકલ્પ પરિસા રાખવાથી જે આગળનો ભાગ કે જે પરિસો રાખેલો છે એની અરીસો છે એ અરીસાની અંદર તેના પ્રતિબિંબ જોવા મળે છે અહીંયા વાળ પર થતો પ્રતિબિંબ એ પેલા અરીસાની સપાટી ઉપર પડશે અને એ પ્રતિબિંબ પાછો સામેના અરીસાની સપાટી ઉપર પડે છે ત્યાંથી પાછો પરાવર્તિત થઈ અને એ પ્રતિબિંબ ત્યાં સુધી પહોંચે છે આપણી આંખ સુધી કે જેના કારણે જે આપણે વાળ કપાવતા હોઈએ એ સમયે આપણા પાછળના વાળ કઈ રીતે કપાયા છે કેવા કપાયા છે એ ચેક કરી શકીએ છીએ ત્યાં પ્રતિબિંબનું ફરીથી પરાવર્તન થાય છે એટલે કે ફરીથી પરિવર્તિત થાય છે તમે જાણો છો કે અહીંયા જે વાળમાંથી જો સૂર્યપ્રકાશ મૂકીએ પહેલા આ પ્રકાશને આ દિશા ઉપર સપાટી પર પડશે તેને અથડાઈને પાછું ફરશે પાછું ફરેલું પ્રકાશ કિરણ સામેથી રાખેલો પરાવર્તન અરીસો છે એ સપાટી ઉપર પડે છે અને તેની ઉપરથી અથડાઈ અને પાછું ફરતું કિરણ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને પાછળ કપાયેલા વાળ જે છે એ સરળતાથી જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા પ્રકાશનું ફરીથી ને ફરીથી પરાવર્તન થાય છે એવું આપણે કહી શકીએ છીએ અને આ પ્રકાશનું પરાવર્તન ફરીથી પરાવર્તિત કરી શકાય છે એની ઉપર કાર્ય કરતું એક સાધન હતું જેને આપણે પેરિસ્કોપ કહેતા હતા મિત્રો તમે ધોરણ 6 ની અંદર પેરિસ્કોપનો રચના અને પેરિસ્કોપનો ઉપયોગ વિશે ભણી ચૂક્યા છો તમે જાણો છો કે દરિયાની અંદર પછી સબમરીનની અંદર બીજું કેવું હોય તો કે ભાઈ બંકરોની અંદર કે જ્યાં જે બોર્ડરવાળો વિસ્તાર છે ત્યાં સૈનિકો જે છે એ છુપાવવા માટે અને બહારથી વસ્તુઓ જોવા માટે આ પેરિસ્કોપનો ઉપયોગ કરતા હોય છે તો પેરિસ્કોપની મિત્રો રચના કેવી હોય છે કે જેની અંદર બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે આ ટાઈપની એક પેરિસ્કોપની રચના તમને જોવા મળતી હોય છે કે જેની અંદર જે પેરિસ્કોપ જે છે એ મોટા ભાગે ઝેડ આકારનું જોવા મળે છે અને એ જે પેરિસ્કોપ છે ત્યાં એક આ રીતે ખૂણા ઉપર સમતલ અરીસો લગાવેલો છે જેની કળકની સપાટી આ તરફની જગ્યાએ લગાવેલી હોય છે જ્યારે બીજો અરીસો એ સમતલ અરીસો અહીંયા લગાવેલો હોય છે જેની કળકની સપાટી આ તરફ જોવા મળે છે હવે કોઈ વ્યક્તિ જ્યારે બંકરની અંદર હોય છે એટલે કે આગળ દિવાલ થી બનાવેલું બંકર હોય અને ઈંટોથી બનાવેલું અને એનાથી બંકરમાં છુપાઈને ઉપરથી કોઈ વસ્તુને જોવી હોય તો એ સમયે પોતાના મોઢાને બહાર કાઢ્યા સિવાય પોતાના શરીરનો કોઈ પણ અંગ બહાર કાઢ્યા સિવાય તે પેરિસ્કોપની મદદથી જોઈ શકે
છે કઈ રીતે તો કે બંકર બંકરની અંદર બેઠા બેઠા જે વ્યક્તિ છે અથવા દરિયાની અંદર પાણીમાં રહીને દરિયાની સપાટીની કે ઉપરની હિલચાલ છે એ જોવા માટે વ્યક્તિ પણ ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકે છે તો મિત્રો જ્યારે બંકરની અંદર બેઠા હોય ત્યારે તે જે સૈનિક છે કે પોતાના શરીરનો ભાગ બહાર ન કાઢતા જે ટેલિસ્કોપ છે એનો આ ઉપરનો ભાગ જે છે એ બંકરની બહાર કાઢે છે અને જેના કારણે અહીંયા બહાર બંકરની બહારથી હિલચાલ થઈ રહી છે એ હિલચાલ જે છે એક ના મૂળથી પ્રકાશના કિરણો એ ટેલિસ્કોપમાંથી પસાર થઈ અને ક્યાં પડશે તો ટેલિસ્કોપની અંદર રાખેલા જે જડતો સમતલ કરીશો છે તેની સપાટી ઉપર પડે છે હવે ત્યાં પડેલું જે સમતલ કરીશો જે છે એના ઉપર પડેલું જે પ્રકાશનું કિરણ છે એ તેને અથડાય અને વિરુદ્ધ દિશામાં શું કરશે મિત્રો પાછો વળશે જેના કારણે અહીંયાથી આવતો પ્રકાશનું કિરણ આ સમતલ દિશાની સપાટી ઉપર પડે અને તે પાછો આવતો જે કિરણ છે એ આ રીતે ટેલિસ્કોપની અંદર નીચે રાખેલા સમતલ દિશાની ચળકતી સપાટી ઉપર પડે છે એટલે કે અહીંયાથી તેનું શું થાય છે મિત્રો પરાવર્તન પાછું અહીંયા રાખેલું જે પ્રકાશનું કિરણ અથવા જે સમતલ દિશો છે કે જેની ઉપર પ્રકાશનું પરાવર્તિત કિરણ આ પાથ થયેલું છે તે પાછું આ સમતલ દિશાની સપાટી ઉપર પડશે એ પણ ત્યાંથી આપાત થયેલું જે પ્રકાશનું કિરણ છે એ પાછું ત્યાંથી અથડાય અને વિરુદ્ધ દિશામાં પાછું ફરશે અને પાછું ફરતું પ્રકાશનું કિરણ અહીંયા રહેલો જે સૈનિક છે એ સૈનિકની આંખમાં જ્યારે પ્રવેશશે ત્યારે એ સૈનિકને અહીંયા ઉપર થતી જે હિલચાલ છે બંકરની બહારથી હિલચાલ થતી થઈ રહી છે શું થઈ રહ્યું છે તે જોવામાં મદદરૂપ થાય છે તો અહીંયા મિત્રો જે ટેલિસ્કોપની રચના મોટાભાગે આ રીતની થયેલી હોય છે જે આપણે ધોરણ છ ની અંદર ભણી ચૂક્યા છે તો આ જે ટેલિસ્કોપ છે એની અંદર તમે જોયું તો કે અહીંયા આપાત થયેલા પ્રકાશનું કિરણનું ત્યાંથી અથડાઈને પાછું પરાવર્તન થયું એ જ પ્રકાશનું કિરણનું અહીંયા અથડાઈને પાછું પરાવર્તન થયું તો કે પ્રકાશિત પ્રકાશનું કિરણ જે છે એ કિરણનું ફરીથી પરાવર્તિત કરી શકાય છે અને એક ફરીથી પરાવર્તન થતું હોવાના કારણે ટેલિસ્કોપ એવા સાધનની મદદથી સૈનિકો કે પછી જગ્યાની અંદર રહેલા સૈનિકો એ દરિયાની સપાટીની ઉપરની હાલની હિલચાલ જોવા માટે આ ટેલિસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરે છે મિત્રો જો કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે તેમ આપણે સાબિત કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ મોટા ભાગે કયા સાધનમાં કરવામાં આવે છે ટેલિસ્કોપમાં ટેલિસ્કોપનો ઉપયોગ સબમરીન છે ટેન્ક છે તથા બંકરોની અંદર છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે ટેલિસ્કોપનો ઉપયોગ ખાસ તૈયાર કરી દેવાનો અથવા ટેલિસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો ટેલિસ્કોપ જે છે તે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે તે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને તેનો ઉપયોગ આપણે મોટા ભાગે બેંકરો બંકરો સબમરીન અને ટેન્કમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે જેને આપણે ટેલિસ્કોપ નામના સાધન વડે ઓળખીએ છીએ હવે મિત્રો બીજું આવે છે કે ભાઈ ગુણન પ્રતિબિંબ કોની કહેવાય ગુણન પ્રતિબિંબ એટલે શું તો કે એકબીજા સાથે ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચાય છે જેને આપણે ગુણન પ્રતિબિંબો કહીએ છીએ એકબીજા સાથે રાખેલા ખૂણાઓ દ્વારા ચોક્કસ અંતરે ખૂણે ચોક્કસ ખૂણે જો રાખેલા બે અરીસા હોય તો એના દ્વારા એક કરતા વધારે અલગ અલગ ખૂણે અલગ અલગ પ્રતિબિંબ રચાય છે જેમને આપણે ગુણક પ્રતિબિંબ કહીએ છીએ તો મિત્રો એની અંદર તમે જો કે બે સમતલ અરીસા લો એ જે બંને સમતલ અરીસા છે એ સમતલ અરીસા ધારો કે હું એક આ સમતલ અરીસો છે અને બીજો એક આ સમતલ અરીસો છે એ બંને સમતલ અરીસા ની ચળકતી સપાટી એટલે કે એકબીજા સાથે જે ચળકતી સપાટી છે એ સપાટી એકબીજાની સામે રહે તે રીતે જો લેવામાં આવે તો એ સમયે જે પ્રત્યેની સામે રાખેલી જે વસ્તુ છે ધારો કે અહીંયા કોઈ વસ્તુ મૂકું છું તો એના મને બંને સપાટીની અંદર એક કરતાં વધારે પ્રતિબિંબો જોવા મળે છે અને આવા પ્રતિબિંબો કે જે ચોક્કસ ખૂણે રાખેલા બે અરીસાઓ દ્વારા એક કરતાં વધારે પ્રતિબિંબો જોવા મળતા હોય તો જેને આપણે ગુણક પ્રતિબિંબ કહીએ છીએ તો અહીંયા અરીસાની સપાટીની સામે
મળે છે તો આવું પ્રતિબિંબ કે બે હરીજાઓ ચોક્કસ ખૂણે રાખી અને વસ્તુની સામે મૂકતા એકબીજાથી વધારે પ્રતિબિંબો રચાતા હોય તો આવા પ્રતિબિંબોને આપણે ગુણક પ્રતિબિંબો કહીએ છીએ અરીસો જે છે કે કેટલા અંશે રાખેલો છે એના આધારે પ્રતિબિંબોની સંખ્યા નક્કી કરવામાં આવે છે દરેક વખતે સમાન પ્રતિબિંબ હોતા નથી અલગ અલગ ખૂણે એનું પ્રતિબિંબ કેવું હોય છે અલગ અલગ હોય છે પ્રતિબિંબોની જે સંખ્યા છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે પણ એક કરતાં વધારે પ્રતિબિંબો ચોક્કસપણે જોવા મળે છે જેને આપણે ગુણક પ્રતિબિંબો કહીએ છીએ મિત્રો આગળ એક ગુણક પ્રતિબિંબો જે છે એના ઉપર કાર્ય કરતો એક સાધન છે જેને આપણે કેલિડોસ્કોપ કહીએ છીએ કયું સાધન છે કેલિડોસ્કોપ કેલિડોસ્કોપ નામનું સાધન એક ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એટલે કે એક કરતાં વધારે પ્રતિબિંબો જે છે એની જે પ્રતિબિંબોને કારણે જે ભાગો રચાય છે આકારો રચાય છે એના ઉપર કાર્ય કરતું સાધન જેને આપણે કેલિડોસ્કોપ કહીએ છીએ તો કેલિડોસ્કોપનું નામનું સાધન એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ખાસ તૈયાર કરી દેવાનો કે ભાઈ કેલિડોસ્કોપ નામના સાધનનો સિદ્ધાંત શું છે તો કે તે ગુણક પ્રતિબિંબો ઉપર કાર્ય કરે છે તો એની રચનાની અંદર મુખ્યત્વે એની રચનાની અંદર શું હોય છે તો કે ભાઈ કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી ત્રણ લંબચોરસ આકારની પટ્ટીઓ લો એક પ્રિઝમ બનાવવા માટે તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડો તેમને વર્તુળ આકાર કાર્ડની બોર્ડમાં બોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીઓ લગાવો હવે મિત્રો ત્રણ સ્ટેજ છે કે આપણે લંબચોરસ આકારની કાચની પટ્ટીઓ લેવાની છે હવે એક સમતલ જે કાચ છે ઝડપથી સપાટી છે એકબીજાને સાફ સામે રહે તે તે રીતે અહીંયા આકૃતિ નંબર એની અંદર દર્શાવેલું છે તે રીતે ત્રિકોણના આધારે પ્રિઝમના આકારે જે ઝડપથી સપાટી એકબીજાના સાફ સામે રહે એટલે કે અંદરના ભાગની અંદર રહે તે રીતે અહીંયા જે પ્રિઝમ ટાઈપની જે ત્રણ પટ્ટીઓ લીધેલી છે એ પટ્ટીઓને કે પટ્ટીની મદદથી શું કરેલું છે તેની ઉપર અહીંયા એક શું કરી લગાવવાનું
તેમના દ્વારા એક કરતાં વધારે પ્રતિબિંબો રચાય જેને આપણે ગુણક પ્રતિબિંબો કહીએ છીએ. તો મિત્રો આજે આપણે મુખ્યત્વે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે ટેલિસ્કોપ એટલે શું ટેલિસ્કોપનો ઉપયોગ કેલિડોસ્કોપ એટલે શું કેલિડોસ્કોપનો ઉપયોગ ગુણક પ્રતિબિંબો કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો દરેક મિત્રોએ ઘરેથી નોટની અંદર આ ટોપિક લખી અને તૈયાર કરી દીધું.